हेलो विद्यार्थी मित्रों, नमस्कार, जय महादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल धोरण 7 विषय सामाजिक विज्ञान के जेमा आपरे पाठ 7 विषय अभ्यास करी रहिया छे के जेनु नाम छे प्रादेशिक संस्कृति नु कड़तर। के मा आपरे भाषा छे, बोली छे, भारत ना उत्सवो छे, गुजरात ना उत्सवो छे, एना विषय घणी माहिती छे, ई मेळवी चुक्या छे के दरेक बाबते विविधता छे જોવા મળે છે, છતાં પણ ભારતમાં છે એ વિવિધતામાં એકતા એવું આપણને દર્શાવે છે। તો આપણે ભારતના મેળાઓ હવે જોઈએ કે ગુજરાતમાં ક્યાં ક્યાં મેળાઓ થાય છે એના વિશે આપણે જોવાનું છે કે ગુજરાતમાં કઈ જગ્યાએ કયો મેળો ભરાય છે। તો કે સૌપ્રથમ જોઈએ તો કે તરણેતરનો મેળો કે જે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે, ગોઠાનો મેળો તો કે જે અમદાવાદમાં ભરાય છે, ભવનાથનો મેળો તો કે જૂનાગઢમાં ભરાય છે, ત્યારબાદ શામળાજી ગદાધરનો મેળો તો કે એ અરવલ્લી જિલ્લામાં શામળાજી ખાતે છે એ ભરાય છે। બીજું જોઈએ પલ્લીનો મેળો તો એ ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ખાતે છે એ ભરાય છે। ભાદરવી પૂનમનો મેળો તો એ બનાસકાંઠામાં અંબાજી ખાતે છે એ ભરાય છે। સરખેજનો મેળો તો એ અમદાવાદમાં ભરાય છે। એવા ઘણા બધા મેળાઓ છે એ ગુજરાતમાં આવેલા છે કે ગોળ ગધેડાનો મેળો તો કે ગરવાડા દાહોદમાં ભરાય છે। ચિત્ર વિચિત્રનો મેળો તો એ સાબરકાંઠામાં ભરાય છે। માધવમેરનો મેળો તો એ માધવપુર પોરબંદરમાં ભરાય છે। વીરદાતાનો ઉર્સ મુબારક એ ઉનાવાના મહેસાણામાં ભરાય છે। હવે ત્યારબાદ આપણે વિશેષ માહિતી કે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો ક્યાં ક્યાં છે તો આપણે સૌપ્રથમ જોઈએ કે કથક, કથિત, કથકલી, મણિપુરી, ભરતનાટ્યમ, કુચીપુડી, બિનુ કે આમ આપણે એના વિશે વિશેષ જાણીએ કે આ બધા ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો તરીકે ઓળખાય છે અને ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેનો શાસ્ત્રીય નૃત્ય છે। હવે આ શાસ્ત્રીય નૃત્ય ધર્મ સાથે પણ સંકળાયેલા રહેતા અને આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્યો વિશે છે એ વિશેષ માહિતી મેળવી કે જેમાં સૌપ્રથમ છે કથક। તો આ કથક શબ્દ છે એ કથા ઉપરથી ઉતરી આવ્યો છે અને કથાકાર પોતાના હાવભાવ અને સંગીતની કથાને અલંકૃત કરતા હતા અને એ જ કથન કરે સો કથમ કહાવે એવી ઉક્તિ છે એ આપણે જાણીતી છે। કથન કરે સો કથક કહેવાય, એટલે કે પોતાના હાવભાવ સાથે છે એ એમાં દર્શાવવા મળે આપણને એવું જોવા મળતું હોય। એ ખાસ કરીને આપણે જોઈએ તો કે 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ છે એ વિકાસ થયો હતો અને કથકના વિષયોમાં સદન અને શ્રી કૃષ્ણની કથાઓ, રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ જે છે એની રાસલીલાઓનો સમાવેશ છે થતો હતો એવું કહેવાય છે। હવે મુગલ બાદશાહોના સમયમાં પણ કથક નૃત્યો છે એ રાજ દરબારોમાં રજૂ થતું જ્યાં એ વિશેષ નૃત્ય શૈલીના રૂપમાં છે એ વિકાસ પામ્યો હતો કે મુગલો પણ છે એ નૃત્યોના શોખીન હતા, એટલે કે એના સમયમાં પણ આ નૃત્યો છે એ વધારે જોવા મળતા। હવે 15મી અને 16મી સદીમાં સુફી સદી બાદ છે એ કથક પરંપરાઓમાં છે એ વૈચાયું હતું અને આ પરંપરાઓ ધરાના છે એ કહેવામાં આવતું કે ઘણી બધી બાબતે છે એ અલગતા જોવા મળતી અને મુગલ સમયમાં પણ આ નૃત્યો છે એ ખૂબ જ પ્રચલિત છે એ થયા હતા। હવે આ બે પરંપરાઓમાં જયપુર અને લખનૌ નો સમાવેશ છે એ થાય છે। હવે ત્યારબાદ આપણે જોઈએ કે 19મી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપ્યો અને આ કલાને એને પુનર્જીવન છે એ કર્યું એવું કહેવામાં આવે છે કે એને પુનર્જીવન આપ્યું હતું અને કથક પંજાબ છે, હરિયાણા છે, જમ્મુ કાશ્મીર છે, બિહાર છે અને બીજા વિસ્તારો છે, મધ્યપ્રદેશ છે એ ત્યાં સુધી વિસ્તરેલું છે એ જોવા મળતું। હવે સ્વતંત્રતા મુખ્ય પછી કથકનો છે 6 શાસ્ત્રીય નૃત્યોમાં છે સ્થાન મળ્યું હતું।
स्वतंत्रता स्वतंत्रता आपने जारे भारत में मिली त्यार पछीनी छे बात थई छे के कथक छे छ शास्त्रीय नृत्यों में अलग अलग रीते छे स्थान पामेलो छे। હવે આજે કથક ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે એ બની ગયું છે। આપણે જોઈએ છીએ કે કથન છે એ ખૂબ જ પ્રચલિત છે એવું કહેવામાં આવે છે કે એ એના હાવભાવના લીધે એના નૃત્યની કળાના લીધે એ ખૂબ પ્રચલિત ગણાય છે। હવે આપણે જોઈએ કથકલી તો કે કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે કે ત્યાં ખૂબ જ પ્રચલિત છે અને એનો શાબ્દિક અર્થ છે એ નાટ્ય વાર્તા થાય છે। હવે અભિનય એ આ નૃત્યની આત્મા છે એવું કહેવામાં આવે છે કે અભિનય સાથે આ નૃત્ય છે એ કરવામાં આવે છે। અભિનય ઉપરાંત રંગભૂષા છે વેશભૂષા છે એ પણ ખૂબ મહત્વનું ગણાય છે। હવે સાત્વિક રાજસી અને તામસી સાત્વિક રાજસી અને તામસી આ ગુણો છે એ ધરાવતા પાત્રો મુજબની આ કલાકારો રંગભૂષા છે એ હોય છે। કથાકલીમાં આ ત્રણેયનો સમાવેશ છે એ થાય છે સાત્વિક રાજસી અને તામસીનો ત્રણેય પ્રકારનો સમાવેશ થાય અને અભિનય છે એ કરવામાં આવે છે। હવે આપણે જોઈએ કે પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવથી જ બધી અભિવ્યક્તિ છે એ નૃત્યમાં આપણને બતાવે છે। હવે આ પ્રારંભિક નાટ્ય પ્રકાર જે છે એ નવમી તથા દસમી સદીમાં કુટિયાટમ નામક સંસ્કૃત એની નાટ્ય પરંપરામાંથી ઉભી છે એ ઉતરી આવ્યો છે અને ત્યાંથી આપણને જોવા મળે છે કે વ્યક્તિ આ નૃત્ય જે કથકલીનું કરે છે એના હાવભાવથી આપણને બધી જાણકારી છે એ પૂરી પાડે છે અને આપણને વધુ છે એ આપણને બતાવે છે। હાવભાવ દ્વારા આપણને ખબર પડે છે કે એ આપણને શું કહેવા માંગે છે। હવે ત્યારબાદ આપણે જોઈએ મણિપુરી તો કે મણિપુરી નૃત્ય એ પૂરા ભારતમાં મણિપુરી નૃત્ય જે છે એ પૂરા ભારતમાં આવેલ મણિપુર રાજ્યની એ ઓળખ છે। મણિપુર રાજ્યની કે મણિપુર છે એ પૂર્વ ભારતમાં આવેલું છે અને પૂર્વ ભારતની આપણને ઓળખ તરીકે છે એ ઓળખાય છે। હવે મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે છે એ આ નૃત્ય કરે છે। હવે આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યથી અલગ માનવામાં આવે છે। આ મણિપુરી નૃત્ય છે એની ગતિ કેવી હોય છે ધીમી અને એ ધીમી ગતિના લીધે અલગતા છે એ ધરાવે છે અને એ માટે જ ભારતના બધા નૃત્યોથી એક અલગ નૃત્ય છે એને માનવામાં આવે છે। હવે મણિપુરી નૃત્યના બે પ્રકાર છે એક લાસ્ય અને બીજું તાંડવ આવા બે પ્રકાર છે એ આવેલા છે। મણિપુરી નૃત્યના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ છે એને ભજવ્યો હતો એટલે કે એને એક આગવી ઓળખ છે એ અપાવી હતી। તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિકાસ પુસ્તકો છે એ બધા ની આગવી ઓળખ આપી અને આગળ છે એ વધારવાની કોશિશ છે એને કરેલી હતી। હવે આપણે ત્યારબાદ જોઈએ ભરતનાટ્યમ કે ભરતનાટ્યમ દ્વારા રચિત નાટ્ય શાસ્ત્રીય ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે। નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યોમાં એક મહાન ગ્રંથ તરીકે છે એ ઓળખાય છે। હવે આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદીકેશ્વર પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમ વિશદ ચર્ચા છે એને કરી છે। હવે આ તાંજોર એટલે કે તમિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્યનો છે વિકાસ થયેલો છે એટલે કે તમિલનાડુનું મુખ્ય નૃત્ય તરીકે છે એ કયું છે તો કે ભરતનાટ્યમ જેમ આપણે ગુજરાતમાં છે એ ગરબા તરીકે ઓળખાય છે ને કે આપણે ગુજરાતીઓ છે એની વિશેષતા શું છે તો કે નવરાત્રીમાં આપણે જે ગરબા રમીએ એ એની નૃત્યની વિશેષતા છે। બધા રાજ્યોની અલગ અલગ નૃત્યો છે એ હોય છે એવી રીતે ભરતનાટ્યમ છે એ તમિલનાડુની વિશેષતા છે એ જોવા મળે છે। હવે આપણે જોઈએ કુચીપુડી તો કે ભારતના અગ્રણીય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ છે એ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગ્રંથમાં છે
ગામમાંથી થયો હતો અને આ ગામમાં યસગાન તરીકે ઓળખાતા નૃત્ય 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ છે એને ધારણ કર્યું હતું અને તેના સ્થાપક જે છે વૈષ્ણવ કવિ સિંધેન્દ્ર યોગી હતા અને આ નૃત્ય છે એની સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે કે કુચીપુડીમાં એક નાટ્ય જે રીતે કરતા હોય એની સાથે પણ એ સંકળાયેલું છે હવે આપણે જોઈએ કે બીહુ તો કે બીહુ છે એ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે કે આપણે પૂર્વ ભારતનું રાજ્ય બીહુ અસમ અને એ અસમનું નૃત્ય છે એ બીહુ આવેલું છે હવે ઉલ્લાસના વ્યક્ત કરવા માટે ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષો સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે એટલે કે એને પરંપરા મુજબના જે કંઈ પણ પહેરવેશ આવતો હોય એ પહેરવેશ પહેરી અને આ નૃત્ય સમૂહમાં કરવામાં આવે છે જેમ આપણે ગરબાના અલગ આપણે વસ્ત્રો છે પહેરતા હોય એવી જ રીતે એની પરંપરાગત વસ્ત્રો પહેરી અને આ નૃત્ય સમૂહમાં છે એ કરવામાં આવતું હોય એને આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણ મહત્વનો ભાગ ભજવે છે ઢોલ પેપા ભેંસના શિંગડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય અને વાંસળી જેવા વાદ્યોનો ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે કે સંગીત માટે આ બધું ઉપયોગ થતું હોય હવે આપણે જોઈએ કે ભરતનાટ્યમ છે એ તમિલનાડુનું છે નૃત્ય કુચીપુડી આપણે જોયું બીહુ જોયું કથક કથકલી મણિપુરી જેમ અલગ અલગ રાજ્યના છે તો કે કથકલી નૃત્ય છે એ કેરળ રાજ્યનું છે પછી કુચીપુડી છે એ આંધ્રપ્રદેશનું છે મણિપુર રાજ્ય મણિપુરી નૃત્ય છે એ મણિપુરનું છે કથક છે એ ઉત્તર ભારતનું છે એવી રીતે અલગ અલગ રાજ્યોના અલગ અલગ નૃત્યો છે એ આવેલા છે હવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે ચિત્રકલા અને લઘુ ચિત્રની પરંપરા વિશે આગળ અભ્યાસ આગળના પીરિયડમાં કરીશું આપણે લગભગ આપણે જોઈએ કે ગુજરાતના લગભગ મેળાઓ છે એ જોઈ લીધા છે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો છે એના વિશે અભ્યાસ કર્યો છે હવે વિશેષ અભ્યાસ આપણે આગળના પીરિયડમાં કરીશું જય માં